અને બામણિયા ગામમાંથી બે અલગ અલગ જગ્યાએથી ચોરીના 18 મોટરસાયકલ સાથે બે ઈસમોની રૂપિયા 5,40,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડીને ચોરીનો મુદ્દા માલ રિકવર કરીને તેના મૂળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયાસો માટે ખાસ સૂચના આપી છે. ત્યારે પોલીસે બામણિયા ગામેથી બે અલગ અલગ જગ્યાએ છાપા માર્યા હતા, જેમાં ચોરીના 18 મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. સાથે જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાઓમાં થયેલા વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં તેમને સફળતા મળી છે. પકડાયેલા બે આરોપીઓ તથા ચોરીના 18 મોટરસાયકલ જેની અંદાજિત કિંમત રૂપિયા 5,40,000 થાય છે તે મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી શરૂ કરવા માટે વડિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને લાલો ઉર્ફે લાલજી નથુભાઈ ચાવડા આ બંને મળી અને વાહનોની ચોરી કરતા કરે છે અને હાલ જે મુદ્દામાલ છે વાહનો એ એમના ઘરે છે અને એ લોકો વેચવાની તજવીજ માટે નીકળેલા છે. આવી માહિતી મળતા તરત જ ત્યાંથી નજીકમાંથી બે પંચો બોલાવી અને પંચો સાથે રાકેશ અમરાભાઈ સોલંકીને ત્યાં આગળ તપાસ કરતા એમના ઘરે જ 10 મોટરસાયકલો મળી આવેલા અને રાકેશભાઈ પોતે મળી આવતા એમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા પોતે અને એમના મિત્ર લાલો લાલજીભાઈ બંને મળી અને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનું કબૂલ કરતા તુરંત જ પંચોની સાથે લાલજીભાઈને ત્યાં તપાસ કરતા લાલો ઉર્ફે લાલજીને ત્યાંથી પણ બીજા 6 મોટરસાયકલો મળી આવેલા. કુલ 18 મોટરસાયકલો એ લોકોના બંનેના ઘરે મળી આવતા પંચોની સાથે 18 મોટરસાયકલની કિંમત અંદાજિત 5,40,000 રૂપિયાની ગણી અને પંચનામાની વિગતે બંનેના ઘરેથી મોટરસાયકલો કબજે કરી અને જે મોટરસાયકલોના 102 મુજબ સીઆરપીસી 102 મુજબ કબજે લઈ અને બંને આરોપીઓની 45 વંડી કરી અને વડિયા પોલીસ સ્ટેશન સોંપેલા છે. અશોક મણવર, જીટીવી ન્યૂઝ, અમરેલી.